શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? બે દિવસ પહેલાં જે મેં તમારી સાથે વ્લોગ શેર કર્યો અને એમાં મેં તમને બતાવ્યું હતું કે અહીંયા કેટલો સ્નો પડ્યો છે, પણ હવે હું લઈ જાઉં તમને બહાર, બતાવું કે અત્યારે કેવું છે. તો ફાઇનલી સ્નો તો બંધ થઈ ગયો છે, પણ આજે એકચ્યુઅલી વેધર થોડુંક ટેમ્પરેચર ઉપર ગયું હતું એટલે સ્નો બધો ઓગળી ગયો છે. હજુ છે, એમ તો ખાસો છે, પણ હવે પાછા બે દિવસ રહી અને વળી પાછો વધારે સ્નો પડવાનો છે. તો પહેલાં હું તમને બતાવું કે અહીંયા બહાર કેવું લાગે છે. અને પાછળ મેં બર્ડ ફીડર રાખ્યું છે. એકચ્યુઅલી કોઈ વિડીયોમાં મને કોઈએ પૂછ્યું હતું કે મેં ક્યાં મારું બર્ડ ફીડર રાખ્યું છે, કેમ કે ઓલવેઝ હું મારા વિડીયોમાં બર્ડ્સ અહીંયા બહુ આવે છે ને, તો એ શેર કરતી હોઉં છું. તે લઈ જાઉં હું તમને પાછળ, હું તમને બતાવીશ કે ક્યાં મેં બર્ડ ફીડર રાખ્યું છે. અને પહેલાં જઈએ બહાર, કારણ કે જ્યારે સ્નો પડતો હોય ને ત્યારે ઘરમાં બેસીને જોવાની એટલી બધી મજા આવે, પણ ઓફકોર્સ બહાર જઈને જ્યારે ડ્રાઈવે ને બધું સાફ કરવું પડે ને ત્યારે બહુ હાર્ડ પડે. પણ ખાસો બધું ઓગળી ગયો છે અને આઈ એમ નોટ કમ્પ્લેનિંગ એટ ઓલ કે સ્નો નથી, કારણ કે મને ખબર છે હવે બે દિવસ રહીને પાછો વધારે પડવાનો છે. તો આજે એકચ્યુઅલી સવારે, અત્યારે બપોરના 12:30 થયા છે, તો સવારે એકચ્યુઅલી હું ગઈ હતી ગ્રોસરી કરવા માટે, કારણ કે થોડુંક એક્સ્ટ્રા આમે પહેલાં મેં લઈને રાખ્યું હતું, વળી પાછી આજે જઈને, કારણ કે દૂધ ને એવી વસ્તુ એ તમે કંઈ એની એટલું બધું તો એક્સ્ટ્રા ના રાખી શકો ને, એટલે દૂધ ને બ્રેડ ને થોડું ફ્રૂટ્સ એવું બધું લેવાનું હતું. તો બસ સવારે જઈને એ મેં ગ્રોસરી કરી લીધી, કારણ કે હવે મને ખબર છે કે નેક્સ્ટ 2-3 દિવસ વળી પાછું મારાથી ક્યાંય નહીં બહાર નીકળાય. તો વહી જવું તમને પહેલાં બહાર, બતાવું કે એનું વેધર કેવું છે. સો ટેમ્પરેચર ઉપર ગયું ને એટલે સ્નો ઓગળી ગયો, પણ હવે જેમ જેમ પાછો દિવસ જાય છે ને એમ ટેમ્પરેચર પાછું નીચે જતું જાય છે, એટલે પાછી ઠંડી તો વધતી ગઈ છે. પણ લેટ મી શો યુ કે અત્યારે હજુ થોડોક તો સ્નો પડ્યો છે બધી જગ્યાએ. સો અહીંયા તમે જુઓ છો, લાસ્ટ બ્લોગમાં જે મેં તમારી સાથે શેર કર્યું હતું કે મારો ડ્રાઈવે આખો ભરેલો હતો સ્નોથી, એ તો હવે નથી, બધો સ્નો જતો રહ્યો છે, પણ હજુ બી બસ આવો છૂટો છવાયો થોડો થોડો, તો સ્નો બધી જગ્યાએ છે, હજુ બી ત્યાં છે, અહીંયા બી ખાસું એવું બધું ભરેલું છે. તો ફટાફટ હું ઘરમાં આવી ગઈ, કારણ કે ઠંડી લાગે છે બહાર, પણ હું લઈ જઉં તમને પાછળ બેકયાર્ડમાં, ત્યાંથી હું તમને બતાવું કે મારું બર્ડ ફીડર ક્યાં છે. તો એકચ્યુઅલી પહેલાં અહીંયા જે થોડી જગ્યા છે ને ત્યાં બી હું સીડ્સ નાખીને રાખતી હતી, કારણ કે એમાં શું થાય છે કે ખિસકોલી પણ બહુ જ આવે છે, તો ખિસકોલીને ખબર છે કે હું ત્યાં રાખું છું, એટલે એ ઓલવેઝ ત્યાં આવીને બેસે. જ્યારે એ આવીને બેસે ને એટલે કોઈ બીજા બર્ડને આવવા નથી દેતી, એટલે ઘણી વખત હું અહીંયા જે જગ્યા આગળ છે ત્યાં બી હું થોડાક સીડ્સ નાખીને રાખું છું. અને રાત્રે એકચ્યુઅલી અમારે હરણ બહુ આવે છે અહીંયા, કારણ કે પાછળ આ બધું જંગલ છે ને, તો એના લીધે થઈને હરણ પણ આવે છે, તો એ લોકો પણ આવીને દાણા ખાય છે. ને મને નથી ખબર એકચ્યુઅલી કે હરણ દાણા પણ ખાય, પણ ઘણા વર્ષોથી એ લોકો પણ બસ આવી રીતે રાત્રે જ્યારે બધું શાંત થઈ જાય ને ત્યારે રાત્રે આવતા હોય છે. એટલે ત્યાં જગ્યા છે તો ત્યાં પણ હું સીડ્સ નાખીને રાખું છું, પણ જઈએ આપણે પાછળ, હું બતાવું તમને ત્યાંનું બર્ડ ફીડર. સો આ છે મારું બેકયાર્ડ. આઈ એમ શ્યોર તમે ઘણા વિડીયોઝમાં જોયું જ હશે, પણ અહીંયા પણ જોઈ શકો છો એવી રીતે હજુ સ્નો છે. અને આ છે મારું બર્ડ ફીડર, તો હું ઓલવેઝ ત્યાં સીડ્સ નાખીને રાખું છું, પણ હમણાં સ્નો ને બધું વધારે પડ્યું ને, તો આવી રીતે અહીંયા એક પ્લેટમાં પણ મેં થોડા સીડ્સ અહીંયા રાખ્યા છે, કે બહુ જ બધા બર્ડ વધી ગયા હતા એટલે ત્યાં પણ ખાઈ શકે અને અહીંયા પણ ખાઈ શકે. અને બેકયાર્ડમાં મારે ઝાડ છે, આ ખાસું મોટું ઝાડ છે, તો બસ આ ઝાડમાં એ ઘણા બધા બર્ડ્સ બેઠા હોય છે. અત્યારે એકચ્યુઅલી હું ડોર ખોલીને આવીને એટલે બધા ઉડી ગયા છે, પણ બહુ બધા બેઠા હોય છે. તો બસ હું અહીંયા રાખું છું મારું બર્ડ ફીડર, એટલે કિચનની વિન્ડોમાંથી પણ તમને અહીંયા દેખાય અને ડોર ખોલીને કે કોઈ પણ મારી બધી વિન્ડોમાંથી અહીંયા મારું બેકયાર્ડ તો દેખાય, એટલે બર્ડ આખો દિવસ બસ અહીંયા જ બેઠા હોય. બનાવવાનો અને આજે લંચમાં હું બનાવું છું ચીલી ગાર્લિકના લચ્છા પરાઠા. આ પરાઠા એકચ્યુઅલી મેં ગઈકાલે બનાવ્યા હતા, પણ એનું જે સ્ટફિંગ છે એ મારી પાસે એક્સ્ટ્રા છે, તો બસ આજે અત્યારે હું એ જ બનાવું છું. જો તમે લસણ ખાવાના શોખીન છો ના, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો તમને ફ્રેશ લસણ મળે છે, લીલું લસણ, તો આ જે સૂકું લસણ છે એના બદલે તમે એ પણ યુઝ કરી શકો છો, એનાથી પણ બહુ જ ટેસ્ટી બનશે.
અને યુઝ્યુઅલી મને અહીંયા લીલું લસણ નથી મળતું હોતું, પણ ફ્રોઝન મળી રહે છે એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ હું ફ્રોઝન રાખતી હોઉં છું. પણ આજે મારી પાસે એ નથી તો હું તો સૂકું લસણથી બનાવીશ આને. પણ જરૂરથી ટ્રાય કરજો. લાઈક એસ એ કે જો તમે લસણ ખાવાના શોખીન છો ને તો બહુ જ ગમશે તમને, અને ફટાફટ થઈ જાય છે, કંઈ બહુ એટલી વાર નથી લાગતી. અને લચ્છા લાઈક ફ્લેકી પરાઠા છે, રાઈટ? એટલે તમે જેવા એને બનાવશો ને પછી એના જે એક એક લેયર છે ને એ બી છૂટા પડતા જશે. બહુ જ સરસ ટેસ્ટી લાગે છે, સ્પેશિયલી અત્યારે શિયાળામાં યુ નો કંઈક તીખું ને એવું ખાવાનું મજા મન થાય ને, તો ડેફિનેટલી આ ટ્રાય કરજો. અને અત્યારે તો લીલું લસણ આમ શ્યોર ઇન્ડિયામાં તો જોઈએ એટલું મળતું જ હશે. તો ચાલુ કરીએ રેસિપીથી. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવે છે. તો જો પસંદ આવે છે તો લાઈક શેર કરવાનું ના ભૂલતા, કોમેન્ટ મને જરૂરથી કરજો, જણાવજો કે તમને બીજા અહીંના કઈ સ્ટાઇલના વિડીયો જોવા પસંદ છે. તો હમણાંથી હું બહારના બહુ વિડીયો તો નથી કરી શકતી, કારણ કે અત્યારે વેધર આવું છે એટલે હું કે બહુ જતી બી નથી. અને જસ્ટ બીકોઝ ઓફ કોવિડ ગ્રોસરીમાં પણ સ્ટોરમાં હું અંદર જતી નથી, હું ઓનલાઈન પિકઅપ કરી લઉં, એટલે ઓનલાઈન ઓર્ડર મૂકી અને કર્બ સાઇડ પિકઅપ કરી લઉં છું, એટલે અંદર તો જવાનું મારું થતું નથી. પણ યુ નો ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ હું જઈશ ત્યારે હું જરૂરથી એ શેર કરીશ તમારી સાથે. તો ચાલુ કરીએ રેસિપીથી. સો ચીલી ગાર્લિક લચ્છા પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં મેં લીધો છે અહીંયા ઘઉંનો લોટ, જે રેગ્યુલર ઘઉંનો લોટ આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ એ જ છે. મેં 2 કપ લીધો છે અને એની અંદર એડ કરું છું મીઠું સ્વાદ અનુસાર. એ પછી અંદર એડ કરીશ હું 2 ટીસ્પૂન તેલ. તેલ એડ કર્યા પછી બધું પ્રોપરલી મિક્સ કરી અને જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એવી જ રીતે સોફ્ટ લોટ આને રાખવાનો છે. બાંધી અને એને હું ઢાંકી અને 10 મિનિટ સુધી એને રેસ્ટ આપી દઈશ, સાઈડમાં મૂકી દઈશ. અને ત્યાં સુધી જે બીજી બધી વસ્તુ છે એની મેં તૈયારી કરી લીધી છે. તો અહીંયા મારી પાસે છે થોડો ફુદીનો, કોથમીર લીધી છે, લસણ છે, લીલું મરચું છે, આ મરચું બહુ જે તીખું આવે છે મરચાં એ લીધા છે, અને રૂમ ટેમ્પરેચર બટર. બટરની જગ્યાએ તમારે ઘી યુઝ કરવું હોય તો કરી શકો, પણ બટરથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે. અને ફુદીનો આમાં ઓપ્શનલ છે, તમને ફુદીનાની ટેસ્ટ તમને ના ગમતો હોય, ના એડ કરવો હોય તો પણ વાંધો નહીં, પણ એનાથી બહુ જ સરસ, એકચ્યુઅલી મને એનો ટેસ્ટ બહુ ગમે છે એટલે થોડોક મેં એડ કર્યો છે. અને આ બટરની અંદર સૌથી પહેલાં હું હવે એડ કરીશ લીલું મરચું. લસણ આમાં વધારે થોડુંક જોઈશે અને આની જગ્યાએ તમારી પાસે લીલું લસણ હોય તો એ પણ તમે એડ કરી શકો. અને કોથમીર અને ફુદીનો મેં ધોઈને અહીંયા રાખ્યા છે એ એની અંદર એડ કરી દઈશું. અને બસ પ્રોપરલી બધું હું મિક્સ કરી દઈશ. અને અહીંયા તમે જોયું એવી રીતે મેં એમાં મીઠું એડ નથી કર્યું, કારણ કે જે આ બટર છે એ સોલ્ટેડ બટર છે એટલે એમાં મીઠું ઓલરેડી છે. અને પ્લસ આ જે લોટ બાંધ્યો એમાં પણ મેં મીઠું એડ કર્યું છે એટલે મેં ઉપરથી એક્સ્ટ્રા કોઈ એમાં મીઠું એડ નથી કર્યું. તો સૌથી પહેલાં હવે રોટલી હું આ વણી લઈશ અને એને બહુ પતલી નહીં બહુ જાડી નહીં એવી રીતે પહેલાં રાખવાની. અને એ પછી હવે જે આ મિક્સર આપણે તૈયાર કર્યું છે એ હું પ્રોપરલી આ રોટલી ઉપર પાથરી દઈશ. પાથરતી વખતે બસ એટલું જ ધ્યાન રાખવાનું કે બધી સાઈડ ઇવનલી તમારું આ સ્પ્રેડ થઈ જાય અને લગભગ 1.5 ઇંચ જેટલું એને એજ જે છે આપણી ત્યાં નહીં લગાવવાનું, કારણ કે જેથી કરીને એ પ્રોપરલી વાળવામાં આપણને ઇઝી પડશે. આને ફોલ્ડ કરવાનું તો બહુ ઇઝી છે, જે તમે અહીંયા જોઈ શકો છો એવી રીતે બસ એક બાજુથી લિફ્ટ કરી અને પાછું એને ફોલ્ડ કરવાનું. ઇઝીએસ્ટ લેંગ્વેજમાં હું તમને જો આ કહું ને તો જેમ આપણે સાડીની પાટલી વાળતા હોઈએ છીએ બસ એવી જ રીતે એને કરતા જવાનું છે. એક વખત એ થઈ જાય એ પછી એક સાઈડનો જે એનો એન્ડ છે એને આવી રીતે આપણે અંદર ટક કરતા જવાનું અને જે બીજી સાઈડનો જે એન્ડ છે એને ઇન્સ્ટેડ ઓફ આમ સાઈડમાં એને લગાવવાના બદલે એને આપણે નીચે લગાવી દેવાનો, જેમ અહીંયા હું એને લગાવું છું એવી રીતે. અને બસ એને થોડું હલકા હાથે દબાવી એની ઉપર થોડુંક હવે હું જે ફુદીનો અને કોથમીર મારી પાસે છે એ પણ હું થોડુંક લગાવી દઈશ આના ઉપર. અને પછી જેમ થોડુંક લોટ એના ઉપર લઈ જેમ આપણે રેગ્યુલર પરાઠા વણતા હોઈએ છીએ બસ એવી જ રીતે એને વણવાનું છે, હલકા હાથે વણવાનું. અને એને બહુ પતલું નહીં કરવાનું, બહુ જાડું બી નહીં રાખવાનું અને બહુ ઇઝીલી તમારાથી વણાઈ જશે, વણવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. Thank you.
સો આ પરાઠાને પણ આપણે જેમ રેગ્યુલર પરાઠા શેકતા હોઈએ છીએ બસ એવી જ રીતે કરવાના છે, પણ આમાં ઉપરથી હું કોઈ ઘી તેલ લગાવતી નથી કારણ કે અંદર ઇનફ ઓલરેડી બટર છે, અને એને બસ મીડિયમ તાપે થવા દેવાના. એક સાઈડ એ સાઈડ થઈ જાય ફ્લિપ કરી બીજી સાઈડ એને થવા દેવાના. અને જો તમે ગાર્લિક ખાવાના શોખીન છો ના, તો મેં તમને પહેલાં કીધું એવી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે સ્પેશિયલી જ્યારે ગરમ તવીમાં તમે પરોઠું મૂકો અને જે ગાર્લિકની સ્મેલ આવે ને, દેટ્સ એવરીથિંગ. તો આ પરોઠા તમે ચા સાથે, અથાણા સાથે, સિમ્પલ યોગર્ટ સાથે પણ સર્વ કરી શકો છો. અને જો એનું સ્ટફિંગ અને લોટ તમે આગલી રાત્રે તૈયાર રાખ્યું હોય અને જો બ્રેકફાસ્ટમાં તમારે આ બનાવવા હોય તો બહુ ફટાફટ તમારા પરોઠા તૈયાર થઈ જશે. સો દેટ્સ ઇટ, અહીંયા મારું આ લંચ પણ હવે તૈયાર છે. તો આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. થોડો પણ પસંદ આવ્યો છે તો એને લાઈક શેર કરવાનું ના ભૂલતા, અને હું બહુ જલ્દી તમને એક બીજા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી આવજો.